જે ઘરમાં ભક્તિનું મહત્વ હોય એ ઘરનો આનંદ જ કંઈક અનેરો હોય છે. અને આજે આપણે ઠેકાણું તરફથી તમારા માટે આવું જ સરસ ભક્તિસભર મંદિર હોય અને 2600 કાર્પેટ હોય, મોટા મોવા એરિયા હોય, નવા રિંગ રોડથી તદ્દન નજીક હોય એવો બ્યુટિફુલ ટોપ ફ્લોર ઉપર 12મા માળનો 2600 કાર્પેટનો 4BHK એપાર્ટમેન્ટ લઈ આવ્યા છીએ. સો વેલકમ ટુ ઠેકાણું, તમારું પોતાનું સરનામું. તો 2600 કાર્પેટના, મોટા મોવાથી નજીકના અને નવા રિંગ રોડના આ 4BHK લક્ઝેરિયસ એપાર્ટમેન્ટની ટૂર કરીએ આપણે. તો હું અહીંયા બેઠો છું, આ તમે જુઓ છો ટ્રેડિશનલ હિંચકો કેટલો બ્યુટિફુલ છે. અહીંયા પહેલાં તમને એક ખાસ ચોખવટ કરી દઉં કે બધું જ ફર્નિચર છે એ લોકોએ પ્લાસ્ટિકથી કે કાંઈ પણ કપડાંથી કવર કરેલું છે, એટલા માટે કે આ જે ઓનર છે, સેલર છે, એ અહીંયા રહેતા નથી. એટલે એક પણ ફર્નિચર કે સોફા કે કાંઈ પણ બગડે નહીં એનો ખ્યાલ કરીને અને નેક્સ્ટ જે તમે રહેવા આવવાના છો એ તમારા માટે ધ્યાન રાખીને આ બધું જ કવર કરેલું છે, જેથી તમને બ્રાન્ડ ન્યૂ પ્રોપર બધું જ મળી રહે. તો આજે આપણે હું 2600 કાર્પેટના એપાર્ટમેન્ટની ટૂર કરતાં કરતાં વાત કરીએ તો આ આપણો લિવિંગ એરિયા છે. લિવિંગ એરિયા ડબલ છે કેમ કે અહીંયા વચ્ચે હિંચકો છે. તો પહેલી બાજુ તમને હિંચકાની સાથે સાથે એક ભારતીય બેઠક કાઇન્ડ ઓફ સિટિંગ અરેન્જમેન્ટ છે, એનેથી બાજુમાં તમને બે બેડરૂમ મળશે. હવે હા, અહીંની એક ખાસ વાત કરી દઉં કે અત્યાર સુધીનો મેં આવો પહેલો એપાર્ટમેન્ટ જોયો છે કે જેની અંદર 3-3 માસ્ટર બેડરૂમ હોય અને એક તો એકદમ સ્યુટ રૂમ હોય, મતલબ 3 માસ્ટર બેડરૂમની અંદર પણ એક સ્યુટ રૂમ, એટલે 3 માસ્ટર બેડરૂમ અને એક કિડ્સ રૂમ, એવી રીતે અહીં વ્યવસ્થા છે. આ બાજુ તમને સરસ મજાનો એક માસ્ટર બેડરૂમ મળશે, એની બાજુમાં એક કિડ્સ રૂમ છે. તો મંદિરની બાજુમાં થોડા આગળ જઈએ એટલે ત્યાં ડાઇનિંગ ટેબલ છે. ડાઇનિંગ ટેબલની સાઇઝ તમે જોશો, એની ચેર જોશો, એકદમ કહેવાય ને કે સુપર ડુપર છે, મજા આવે એવી છે ને, એકદમ કમ્ફર્ટેબલ છે. એક તો સીટ છે ને એકદમ પહોળી બનાવી છે. જનરલી ડાઇનિંગ ટેબલ આમ સીટ બહુ સાંકડી હોય, પણ આ ડાઇનિંગ ટેબલ કેમ કે આ સ્પેશિયસ એપાર્ટમેન્ટ છે તો એનો પૂરેપૂરો ઉપયોગ કરીને, બધી જ કમ્ફર્ટનો ખ્યાલ કરીને અહીંયા તમામ ફર્નિચર બનાવવામાં આવ્યું છે. તો આ ડાઇનિંગ એરિયાની બાજુમાં તમને મળશે સર્વિંગ ટેબલ. તમે જે કંઈ રસોઈ બનાવો એ સર્વિંગ ટેબલ પર આવી જાય, એટલે ડાઇનિંગ ટેબલ પર આવેલા મહેમાનોને પીરસવામાં તમને જરા પણ અગવડતા ના રહે. ડાઇનિંગ ટેબલની સામે જ તમને વિશાળ મોટી બાલ્કની મળશે. આમ તો જોવાય તો આને કિંગ સાઇઝ બાલ્કની કહેવાય. અહીંયા તમે નાનકડું ગાર્ડન પણ બનાવી શકો. ગાર્ડનની સાથે સાથે તમે તમારો નાનકડો સિટિંગ એરેન્જમેન્ટ પણ ત્યાં ગોઠવી શકો, હિંચકો પણ રાખી શકો. હજી એક વાત કહેવાની રહી ગઈ હતી, આપણે જે લિવિંગ એરિયામાં ઊભા હતા એ લિવિંગ એરિયાની બાજુમાં જ આખો લિવિંગ એરિયા કવર થાય એવડી મોટી બાલ્કની છે. હું બાલ્કની અત્યારે બતાવી એટલે નથી શકતો કે અત્યારે બહારથી નેટથી આખી કવર કરેલી છે, અંદર ડસ્ટ ન આવે અને ગંદી ન થાય એટલા માટે, પણ વિશાળ બાલ્કની છે. તો એની સાથે સાથે ત્રણે ત્રણ માસ્ટર બેડરૂમની અંદર પણ એટેચ બાલ્કની છે, એટલે તમારે હવા ઉજાસ અને એકદમ જોવાને કે એકદમ પવનની જે લહેરખી જે મજા લેવાની છે એ બધું જ તમને દરેક બેડરૂમમાં મળશે એવો સરસ બ્યુટિફુલ આ એપાર્ટમેન્ટ છે. અહીં આગળ વધીએ એટલે આ બાજુ તમને આવડું મોટું વિશાળ રસોડું મળશે. લેડીઝ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારું રસોડું. રસોડું હંમેશા તમારું એકદમ પરફેક્ટ, મોટું અને મજા આવે એવું જોઈએ. તો અહીંયા મોડ્યુલર કિચન છે. એક તમે કિચનના તમે ડોર ઓપન કરીને જુઓ તો બધી જ વ્યવસ્થા જુઓ તો એકદમ પ્રોપર છે. તમારી કોઈ પણ વસ્તુ તમારી ક્યાંય બહાર રાખવી નહીં પડે એવું આખું કવર્ડ રસોડું છે. સાથે સરસ મજાનું ડબલ ડોર ફ્રીઝ પણ છે, ગેસની લાઇન પણ છે, બધું જ રેડી છે. એટલે જે કોઈ આ એપાર્ટમેન્ટ લેશે એને તો સીધું કપડાં લઈને રહેવા જ આવવાનું છે. તો રસોડાની આ તરફ તમને જે હું તમને કહેતો હતો ને કે સ્યુટ રૂમ, આ સ્યુટ રૂમ છે. તમે સ્યુટ રૂમ જોવો એટલે તમને ખ્યાલ આવશે કે એનો સાઇઝ કેવડી છે. અહીંયા એન્ટર થાવ એટલે તમને આવડો મોટો સિટિંગ એરિયા મળશે. પહેલાં તો સિટિંગ એરિયાની સાથે સાથે બાજુમાં અહીંયા તમારો બેડ અને બાકીનું જે ટીવી યુનિટ ને બધું જ છે એની સાથે, ને વોર્ડ્રોપ તમને પહેલી બાજુ મળશે. સાથે અટેચ બાથરૂમ છે. બધા જ દરેક બેડરૂમની અંદર તમને અટેચ બાથરૂમ મળશે. આવો જ એક બીજો માસ્ટર બેડરૂમ રસોડાની બાજુની સાઈડ મળશે. એ પણ ત્યાં પણ સોફો છે, પેલા બેડરૂમમાં પણ સોફો છે. મતલબ કોઈ પણ બેડરૂમ તમને છે ને એકદમ એમ કહેવાય ને ગ્રાન્ડ ફિલિંગ અપાવશે કે તમે કંઈક અલગ જ તમે દુનિયામાં છો એવું ફિલિંગ અપાવશે. દરેક બેડરૂમની અંદર સોફા પણ છે, સરસ મજાના બેડ પણ છે, ફ્લોરિંગ પણ સરસ છે અને એના કપબોર્ડ વોર્ડ્રોપ બધું જ સરસ છે. અને બાથરૂમ એટલા જ સરસ છે. તમને શોવર સિસ્ટમ,
એનું ટોયલેટ, એની બેઝિન, બધું જ ઓલ ટુગેધર તમારે આ એપાર્ટમેન્ટ લેવો હોય તો કાંઈ જ ઘટે નહીં, સીધું જ તમારે રહેવા આવવાનું છે. રસોડાની બાજુમાં તમારો યુટિલિટી એરિયા છે, ત્યાં વોશિંગ મશીન અને બધું જ રાખી શકો. બહારનું આઉટસ્કટ્સનું હું તમને એટલે નથી બતાવી રહ્યો કે ત્યાં અત્યારે બધું કવર કરેલું છે એટલે તમને આઈડિયા નહીં આવે, પણ જો તમે રૂબરૂ જોવા આવશો તો તમને આ બધી જ વસ્તુ, બહારની જે બી બાલ્કની છે એ બધું જ જોવા મળશે. સો તમારે જો આ બ્યુટીફુલ એપાર્ટમેન્ટ અને આવા સરસ રસોડા સાથેની, આવા સરસ ડાઇનિંગ રૂમ, આવું સરસ મંદિર અને લિવિંગ રૂમ સાથેના જો આ એપાર્ટમેન્ટની ડીલ કરવી હોય તો તમારે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ડિસ્પ્લે પર નંબર તો તમે જોઈ રહ્યા છો. તો સ્ટે ટ્યુન્ડ વિથ ઠેકાણું, તમારું પોતાનું સરનામું.